आइए पधारिए प्यारे व्यूअर्स जी, आइए पधारिए प्यारे व्यूअर्स जी, आपका बहुत बहुत स्वागत है, है स्वागत है, है आइए पधारिए प्यारे व्यूअर्स जी। चलो नमस्कार प्यारे प्यारे बंधुओं, आजे चैप्टर नंबर 7 नी अंदर नियंत्रण अने संकलन मां आपणे हवे आगळ वधीए। ओके, तो आ चैप्टर बधाए घणी बधी डिमांड करी हती चैप्टर नंबर 11 नी, पण मैं शुरू कर्यु चैप्टर नंबर 7, कारण के अत्यार 2020 मां तमारे जे प्रथम एग्जाम हवे जे बोर्ड तरफ थी एटले के तमारी स्कूल तरफ थी लेवाशे एमां आ चैप्टर छे 11मुं नथी, एटला माटे मैं विचार्यु के आ चैप्टर लई लो, बराबर। ओके, तो नियंत्रण अने संकलन तरफ आपणे आगळ वधी, जो एकदम सरस टॉपिक छे, एकदम सरस मजानो आ छे ने, आम गणन तो आम फील करवा जेवू चेप्टर छे, हूँ जे बोलूँ तमे फील करता जाओ, तमने हाथे हाथे आवडतुं जशे, बहु एटलुं बधुं खाई खास छे नहीं, समझाय छे। तमे आ चेप्टर ने फील करता जाओ, विचारता जाओ, अरे बॉस जबरदस्त, तो आ चेप्टर तमने एकदम ईजी लागशे। तो हवे आपणे जोईए नियंत्रण शुं छे, संकलन शुं छे। तो आ चेप्टर नी शुरुआत छे चेप्टर नंबर 6 थी थई गई, केम के चेप्टर नंबर 6 एटले जैविक क्रिया। जैविक क्रिया नी अंदर आपणे कीधुं तुं के सजीवो छे ई सजीव छे के निर्जीव केम खबर पड़े, पहला लेक्चर में आपणे कीधुं तुं, तेमां कीधुं तुं हलनचलन, अने हलनचलन छे ई शुं छे, तो के नियंत्रण अने संकलन साथे संकळायेलुं छे, बराबर। आपणे जो एनुं उदाहरण पण आपीश तमने, पण आपणे जोता जेवी लाइनमां, तो आ नियंत्रण अने संकलन शुं, तो नियंत्रण एटले कोई ऊपर आपणे नियंत्रण करवुं, जेम के आपणे हाथ पग आँख बोलवुं आ बधा ऊपर आपणे नियंत्रण करवुं छे, बराबर। तो आ नियंत्रण अने एनुं संकलन कोण करे छे, तो के बधायनुं नियमन, संकलन एटले शुं थाय, नियमन कोण करे छे, तो के मगज द्वारा थाय छे, चेतातंत्र द्वारा थाय छे, बराबर। एटले नियंत्रण कोना द्वारा थाय, तो के जुदा जुदा अंगों द्वारा, शरीरना जुदा जुदा अंगों द्वारा शरीरनी अंदर नियंत्रण थाय। अने संकलन कोना द्वारा थाय, मगज द्वारा, अथवा एम पण कही शको के मगज अने करोड़रज्जु द्वारा शरीरना जे पण भागो छे एनुं संकलन थाय छे, जे नियंत्रण थाय छे एना द्वारा संकलन थाय छे। जेम संकलन शुं, एकदम सिम्पल भाषामां तमने समजावुं, संकलन एटले समजो के कोई वस्तु छे, कोई व्यक्ति छे, ધારો કોઈ વ્યક્તિ છે, આંખને ગમી ગઈ, આંખને ગમી ગઈ, તો ગમી છે આંખને, સમજાય। આપણે યાદ કરો કે મેં કીધું હતું કે શરીર છે એટલે માનવ શરીર બહુકોષીય સજીવ છે, આપણે બહુકોષીય છે, તો બહુકોષીય સજીવ હોય ને એમાં કાર્યની વહેંચણી થયેલી હોય, એટલે જુદા જુદા અંગો જુદું જુદું કાર્ય કરે, જેમ કે આંખ છે જોવાનું કાર્ય કરે, જીભ છે એ ચાવવાનું, ચાખવાનું, બોલવાનું, આ બધું કામ કરે, બરાબર। ચાવવાનું તો દાંત કરે, પણ આ તો બોલાઈ ગયું, બરાબર। ઓકે, એની પછી હાથ છે એ હલનચલનનું કામ કરે, પગ છે એ ગરબા લેવાનું કામ કરી શકે, બરાબર, ગમે એ કરી શકે। ઓકે, તો આ બધા જુદા જુદા કાર્ય જુદા જુદા અંગ દ્વારા થતા હોય, તો આ કાર્યની વહેંચણી થઈ ગઈ એમ કહેવાય। તો હવે વહેંચણી સમજાવું કે ધારો કે કોઈ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે, સરસ મજાની વ્યક્તિ છે, એ આંખને ગમી ગઈ, તો આંખ છે ને જોશે, એટલે જોવે એટલે ડાયરેક્ટ સંદેશા મળે, અરે બાપા દિલને, દિલ ધક ધક કરને લગા। ઓકે, આપણે વસ્તુ લઈ, વ્યક્તિને લઈ, ચાલો કે કોઈ વસ્તુ છે એ ગમી ગઈ આંખને, તો આંખને ગમે, આંખ સંદેશો આપે, ભાઈ મને ગમી, મોઢું કહેશે મારે ખાવી છે, જો ખાવાની વસ્તુ હોય તો, તો મોઢું કહેશે મારે ખાવું છે, બરાબર, તો એ ખાવા માટે એ તો જઈ શકશે નહીં, તો પગને કહેશે તું ભાઈ ચલ 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 બેટા, તું જલ્દી ચલ 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 મેરે હાથી ઓ મેરે સાથી, તો એ ચાલશે, બરાબર, એટલે પગ છે એ ચાલવાનું કામ કરશે, એટલે પગ ચાલશે, તોડશે કોણ, તો પગ તો નહીં તોડે, કે ભાઈ પગ ઊંચો કરીને અહીં તોડી લીધું, તો પગ હાથને કહેશે ચલ બેટા હાથ, અબ તેરી બારી, તું તોડ, તો એ તોડશે, પછી કહેશે મોઢામાં કહેશે મોઢા આ મારે મારી વારી, આવા દો આવા દો, તો મોઢું ખાશે, અને મજા કોને આવશે, પેટને, બરાબર। તો સમજો કે જોવે છે આંખ, ક્રિયા કરે છે પગ, એટલે કે ચાલે છે પગ, તોડે છે હાથ, ખાય છે મોઢું, મજા લે છે પેટ, તો જુદા જુદા અંગ દ્વારા જુદી જુદી ક્રિયા થઈ, એટલે બધાયનું જે નિયંત્રણ થાય છે, આ નિયંત્રણ થયું જુદા જુદા અંગ દ્વારા, તો એનું સંકલન કોણ કરે છે, મગજ કરે છે, કોના દ્વારા, કરોડરજ્જુ દ્વારા, કેમ કે આ બધા સંદેશા કરોડરજ્જુ દ્વારા ચેતાતંત્રમાં પહોંચે મગજને, મગજ એમ કે હા ભાઈ હવે કરો, તો જ તે તમે આ જેમ કે હું હાથ હલાવું છું, મગજ કે હા ભાઈ હાથ હલાય, તો જ હલે, નહીતર હલે નહીં, બરાબર।
આની અંદર આપણે ડિટેલમાં જાશું એટલે સમજો. આપણે સમજો કે કોઈ કોમામાં કોઈ વ્યક્તિ વિયોજ્યો હોય, કોઈ વ્યક્તિ કોમામાં વિયોજ્યો હોય તો કોમામાં જાય એટલે એનો અર્થ એમ કે એનું મગજ એ વખતે એના ઉપર નિયંત્રણ કરી શકતું નથી, સોરી સંકલન કરી શકતું નથી. બરાબર, જે પણ કંઈ ક્રિયા હોય, જેમ કે હલનચલનનો સંદેશો કોણ આપે? મગજ. મગજ એમ કે ચલ બેટા ઉપર, તો ઉપર હાથ આવ્યો, નીચે તો નીચે હાથ આવે, એટલે એનું સંકલન નિયંત્રણ નિયમન કોણ કરે છે? મગજ કરે છે હાથ ઉપર. બરાબર, પણ એ વખતે કોઈ નિયંત્રણ હોતું જ નથી, એટલે કે નિયમન કોઈ હોતું નથી, બધું તૂટી ગયા હોય, બધા કોષો વિખરાઈ ગયેલા હોય એ વખતે, એટલે કે નિયંત્રણ ન થતું એમ હોય. એટલા માટે કોઈ હલનચલનની ક્રિયા ન થતી હોય ને એવું બધું થાય. તમે જોજો એ કોમામાં વહી ગયો, એક ઝાપટ પહેરીને આટ દેતો એને ખબર એ ન પડે, કેમ કે એ વખતે મગજ કામ કરતું હોતું નથી. સમજાણી આ ઘટના કે નિયંત્રણ કોણ કરે? નિયમન એટલે કે સંકલન કોણ કરે? આ વસ્તુ તો શરૂઆતમાં આપણે પહેલાં સમજવાની હતી. તો ચાલો આટલી ક્લિયર થઈ. ઓકે બોસ, હવે આગળ સમજવી હલનચલનની ઘટના. તો સાહેબ તમે એકવાર તો હલનચલન સમજાવ્યું, પણ સમજો કે હલનચલન મેં ખાલી કીધું કે હલનચલન એમાં શું છે, કોને કહેવાય હલનચલન, એ બધું આપણે ન જોયું. અરે સાહેબ અમને ખબર છે હલનચલન આમથી આમ જાવું, ઓકે એ બધું હલનચલન કહેવાય, પણ વ્યાખ્યા આપણે વિજ્ઞાનની ભાષામાં જોવાનું હોય ને બધું, એ તો વ્યાખ્યા કેવી હોય તો શું કહેવાય? તો જો હલનચલન હલન ચલન આની જો મારે વ્યાખ્યા કેવી હોય તો એમ કહી શકું કે આપણે જો સજીવ છે, આપણે હું છીએ સજીવ, તો સજીવની જે સ્થિતિ હોય, મીન્સ કે આમ હું ઊભો છું, ચાલો આ ઊભો છું, હવે હું બેઠો, અથવા બેઠો હોય તો હું ઊભો, તો એ મારી સ્થિતિ થઈ. બરાબર, એમાં બદલાવ થયો તો સજીવોની સ્થિતિમાં બદલાવ થાય એટલે કે ફેરફાર થાય, આ ઘટનાને કહેવાય હલનચલન. આની વ્યાખ્યા થાય, આપણને ખબર છે કે આપણે ચાલવી દોડવી હાલવી કસરત કરવી જે કંઈ કરવી આ બધું શું છે? હલનચલન. હું બોલું છું તો મોઢું હલે છે, આ આંગળા હેલા, તો બધું હલનચલન છે. પણ અહીં કહી શું શકાય? તો કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને શું કહેવાય? હલનચલન. જેમ કે હું બેઠો હોય તો ઊભો થાય, ઊભો હોય તો બેવું, આ સ્થિતિ ફરી, પછી ચાલું સ્થિતિ ફરી, દોડું સ્થિતિ ફરી, આમ હાથ હલાવું છું સ્થિતિ ફરી, જમતો હોય તો મોઢું હલનચલન કરે સ્થિતિ ફરી. ઓકે, તો આ બધું સ્થિતિમાં ફેરફાર થયો કહેવાય. તો સજીવોની સ્થિતિમાં, સ્થિતિ સમજાણીને કઈ કઈ છે? તો કે સ્થિતિમાં થતા ફેરફારને શું કહેવાય મિત્ર? હલનચલન કહે છે. ફેરફારને હલનચલન કહે છે. એક ખુશખબરી ચાલો આપી દઉં કે અમે તમારા માટે ટેલિગ્રામ ચેનલ શરૂ કરી છે અને એમાં તમને ફાયદો શું થાય છે? ચાલો ટેલિગ્રામ ચેનલ તો હોય ઘણા બધાની, પણ અમારી ચેનલમાં તમને ફાયદો શું થશે? તો આ ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોડાશો અને જોડાવા માટે તમને ડિસ્ક્રિપ્શન ખોલતા દેવા આવડે ને, જ્યાં નામ લખેલા છે આપણે નિયંત્રણ સંકલન ચેપ્ટર 7 આવું લખ્યું હોય એ તમે ક્લિક કરો એટલે નીચે ખુલી જશે ને એમાં તમને લિંક મળશે ટેલિગ્રામને, એમાં તમે જોઈન થઈ જશો તો તમને દરરોજ ડેઈલીના પ્રશ્નો મળશે. બરાબર, ક્વિઝ કોમ્પિટિશન ટાઈપના તમને પ્રશ્નો મળશે, પ્રશ્નોનો તમે જવાબ આપશો એટલે ફૂરડા ઉઠશે સરસ મજાનો, સરસ મજાનો તમારો ક્વેશ્ચન સાચો છે ખોટો હશે તો તમને કહેશે કે ભાઈ આ પ્રશ્ન સાચો છે. બરાબર, એટલે આ બધી સરસ મજાની કોમ્પિટિશન ગોઠવી છે તમારા માટે, ડેઈલી આવશે, એક દિવસની વાત નથી, રોજ. અને ધોરણ 10 હોય, 11-12 સાયન્સ હોય, 11-12 કોમર્સ હોય, 9મું હોય, બધા ધોરણ માટે આ લગતી વસ્તુ છે. એટલે કોઈ પણ ધોરણના વ્યક્તિઓ તમે આમાં જોઈન થઈ શકો છો. અને એક વસ્તુ કે તમે ખાલી ધોરણ 10માં છો, તમને ધોરણ 10ના તે ક્વિઝ કોમ્પિટિશન નહીં મળે, તમને બધી જ વસ્તુ મળશે કે આગળ જતાં તમને શું કામ લાગશે. જેમ કે કોઈ હોય જેને તલાટી જવું હોય, ક્લાર્કની નોકરી કરવી હોય, કે પછી કોઈ જીપીએસસી માટેની તૈયારી કરવો તમે આગળ જઈને, તો એ બધા માટે થોડાક ક્વેશ્ચન તમને આમાંથી પૂછતા રહીશું કોમ્પિટિટિવ એક્ઝામના પણ. બરાબર, તો બધી જ પ્રકારની સુવિધા અહીંયા તમને પ્રાપ્ત થશે. ઓકે બોસ, તો જલ્દીથી જોઈન થઈ જાઓ અને જલ્દીથી આજથી તે અમારી જે સેવા છે તમને મળવાની છે એનો સરસ મજાનો ફ્રી લાભ ઉઠાવો. બરાબર, કોઈ કાંઈ કોસ્ટ તો છે નહીં અત્યારે, એકદમ ફ્રી છે. તો બાપુ આપણે ગુજરાતી છીએ, ફ્રીનું કોઈ દિનો મૂકી દે, આને હું કામ, આ રીતે આપણા ફાયદા માટે છે, મૂકાય જ નહીં. આ જલ્દી જલ્દી જોઈન થાવ બાપુ. તો સજીવોની સ્થિતિમાં થતો જે ફેરફાર છે ને આપણે શું કીધું? હલનચલન. ચાલો હલનચલન માટેની મેં તમને સ્થિતિ બધી સમજાવી કે કોણ શું કામ કરે છે આ બધું. હલનચલનને તમે પ્રચલન પણ કહી શકો, ગતિ પણ કહી શકો. બરાબર, એટલે નામ યાદ રાખી લેજો, નામ તમે લખી લેજો, લખી દઉં હલનચલન. બીજું શું કહેવાય? પ્રચલન શબ્દ પણ બોલી શકાય.
अथवा तो गति एवो शब्द पण बोली शकाय, गति में आवी कोई वस्तु एम एटले हलन चलन थयुं ने, बराबर। तो आवी वस्तु आवा नाम पण एने आपी शकाय। हवे आ जे हलन चलन थाय छे ए केवा केवा प्रकारे थाय छे, मीन्स के एनाथी आपणने शुं फायदो थवानो छे, तो अलग अलग प्रकारना हलन चलन होय, जेम के वृद्धि प्रेरित हलन चलन। शुं? वृद्धि प्रेरित हलन चलन अथवा तो वृद्धिदायक हलन चलन, जेना द्वारा वृद्धि थती होय आ हलन चलन द्वारा। सीम्पल आपणे चलो आनी पछीनो पॉइंट में जी बात करशुं, अत्यारे आनी वात करी देवी के वृद्धि छे तो एवं क्यों हलन चलन के जेने जे वृद्धि दर्शावे। तो समझो हूँ हलन चलन वृद्धि दर्शावन कहूँ, हूँ अत्यारे आम हलन चलन करूँ छूँ तो मारी वृद्धि नो के वृद्धि एटले विकास थवो, वधवू, बराबर। नानामांथी मोटू थवू तो आम हल हलेल हूँ आम करतो मोटो थव, कद वधतुं जाय, हूँ कहीं थोड़ो घेडिंबानो छोकरो छू, बोलो हूँ कहवाय घटोत्कच के जयरे मन फावे तो मोटा थे, जयरे मन फावे तो नाना थे, हूँ कहीं हनुमानजी छू ने कद मोटू कर लो नानू कर लो, बराबर। એટલે એ આપણા ઉપર નથી, તો વૃદ્ધિનું જે નિયમન છે એની વાત કરવી, તો આપણે એમ કહી શકો કે જે બીજનું અંકુરણ થાય, ખબર ને આપણને બીજ તમે વાવ્યું હોય બી જમીનમાં, પછી શું થાય તો કે ધીમે ધીમે કોટો ફૂટે, ફૂટે પછી ધીમે ધીમે એ બહાર આવવાનો પ્રયત્ન કરે, એટલે એ વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, અને હલન ચલનને કારણે, કેમ કે જો નાનું એવું ફૂલડું હોય એમ ખીલે ખીલે એટલે હલે આખું, બરાબર, તો હલે છે તો એ હલન ચલનને કારણે થતી વૃદ્ધિ થઈ ને, તો વૃદ્ધિને કારણે થતું હલન ચલન એમ લખી શકો, વૃદ્ધિને કારણે થતું હલન ચલન કે પ્રચલન કે ગતિ કે જે કાંઈ, તો એ કયું છે, કોની અંદર, તો કે બીજનું અંકુરણ। શું? બીજનું જે અંકુરણ થાય છે એટલે બીજ જે ખીલે છે, જે બીજ ફૂટે નવું બને, બરાબર, એમાંથી જે છોડ બને, આ છોડ બનવાની જે ક્રિયા છે, બીજનું અંકુરણ છોડનું બનવું એવું પણ લખી શકો, તમે લખી નાખજો, હું લખતો નથી, બીજનું અંકુરણ છોડનું બનવું, બરાબર, આ બધી ક્રિયા શું છે, વૃદ્ધિને કારણે થતું હલન ચલન। મેં જો ખાલી ટૂંકમાં વૃદ્ધિ લખ્યું છે, તમે આખું લખજો, વૃદ્ધિને કારણે થતું હલન ચલન। ઓકે, બીજું આપણે કેવી કે ભાઈ પર્યાવરણમાં કોઈ ફેરફાર હોય એને કારણે શું થાય, તો કે પર્યાવરણમાં આવતા પરિવર્તનના કારણે થતું હલન ચલન, બરાબર। ઓકે, શું? પર્યાવરણમાં આવતા પરિવર્તનના કારણે હલન ચલન, અથવા તો સજીવોના લાભ માટે થતું હલન ચલન। કેવું? સજીવોના લાભ માટે થતું હલન ચલન। તો આમાં આપણે ઉદાહરણ દેવો, જો હું મેં લખી નાખ્યું આ પોઈન્ટ છે, હવે હું બોલું છું લખતો નથી અહીંયા, જેમ કે મેં ઉદાહરણ લખ્યું બીજનું અંકુરણ તેવી રીતે ઉદાહરણ આપું, પણ લખતો નથી કે જો હવે પર્યાવરણ છે, આપણે કોઈ પણ જગ્યાએ એમ કામ કરતા હોય, આપણે સિમ્પલી જે પર્યાવરણની વાત કરવી, કેમ કે આપણે પર્યાવરણમાં રહેવી છે ને, તો એની વાત કરવી છે, તો એમાં સજીવોને શું લાભ થાય, સિમ્પલ વાત પહેલાં કરું કે જેમ કે હું એમ કહું કે કોઈ બાળક છે હિચકે છે, તો એ હલન ચલન કરે છે પણ એમાં એની વૃદ્ધિ થઈ, હિચકે એટલે કે મોટા થાય ન થાય, એમાં એની વૃદ્ધિ નથી, તો સમજો હું કહું છું, તમને એમ થાય તો સાહેબ આપણને કઈ રીતે લાભ થાય, બધું સમજાવીશ, ખાલી સમજો, હું કહું બે રીતે સમજાવીશ, કે સૌથી પહેલાં આપણે એવું વિચારીએ કે એક બાળક હિચકે છે, તો હિચકે છે એટલે એની વૃદ્ધિ નથી થતી, ચાલો તોય તે આપણે આમાં લખ્યું છે। બીજું ઉદાહરણ દઉં કે કોઈ ગાય છે ભેંસ છે કે કોઈ પણ પશુઓ છે, એ ખોરાકને ખાય પછી વાગોળે વાગોળે, તો એ વાગોળે તો એમાં એની વૃદ્ધિ થઈ જાય, તાત્કાલિક વાગોળે રાખે, ડાયરેક્ટ મોટા થતા જાય નથી થતી। એની પછી કોઈ બિલાડી છે એને કોઈ ઉંદરને જોયો અને એની પાછળ પડી ગઈ, એને કોઈ ફાયદો થયો, શું થયું, તો આપણે એ જોઈશું, પણ એમાં એની કોઈ વૃદ્ધિ નથી થઈ। હવે કોઈ કેવી કોઈ બાત છે, કોઈ સમડી છે અને સાપને જોયો અને એને ખાવા ડાયરેક્ટ આવ્યું, તો વૃદ્ધિ થઈ નથી થઈ। હવે સમજો કે લાભ કેવી રીતે થાય, તો તમારે લાભમાં લખવું પડે કે ભાઈ ધારો કે આપણે ઉદાહરણ અપાય, એને ડિસ્ક્રાઇબ કરવાનું, એને કહેવાનું શું કરવાનું, કે જો મેં પહેલાં કીધું કે બાળક હિચકે છે, તો તમે લખી શકાય બાળક હિચકે છે એમાં કોઈની એની વૃદ્ધિ નથી, પણ લાભ શું છે, તો કે બાળકને આનંદ આવે છે, મજા આવે છે, આ જે આનંદ આવવાની આ જે ક્રિયા છે એ બાળક માટે શું થયો, લાભ થયો। બીજું તો કે ઉંદરની પાછળ બિલાડી પડે છે, તો બિલાડી છે અને ઉંદરની પાછળ શા માટે પડે છે, એમાં એની વૃદ્ધિ નથી, વિકાસ નથી થતો, પણ શા માટે, કારણ કે ખોરાક ખાવા માટે, ખોરાક માટે એની પાછળ પડે છે એટલે ખોરાક એનો લાભ થયો। સમડી બાજ એ સાપની પાછળ પડે છે કેમ, ખોરાક માટે એનો લાભ થયો।
गाय भैंस के कोई पण पशुओ जे छे एवुं करे छे तो के खोराक ने वागोळे छे, केम? कारण के मोटा खोराक नुं नाना 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 कणों में विभाजित करी नाखे ने सरळताथी पाचन थाय, एटला माटे तो एनो लाभ छे। समझाणो मित्रो, तो आ एना लाभ कहेवाय। एने कोई वृद्धि नहोती पण लाभ थाय छे ने, भले वृद्धि नहोती थई, वृद्धि पछी थशे धीमे धीमे, पण आ बधा हुं छे एना लाभ छे। समझाणो? क्लियर? ओके। तो पर्यावरणमां आवता कोई पण परिवर्तनने कारणे થતું જે પ્રચલન છે કે હલનચલન છે કે ગતિ અથવા તો સજીવોના લાભ માટે જે થતું હલનચલન છે એની આપણે વાત કરી। ઓકે, ત્રીજા નંબરની અંદર આપણે કહેશું, હવે જો આપણે સજીવોની ને એની વાત કરી। ઓકે, તો સજીવોના લાભ માટેની, હવે સજીવોના બચાવ માટેની વાત કરી। સજીવો છે, સજીવોના રક્ષણ માટે, સજીવોના બચાવ માટે એનું જે હલનચલન થાય છે, તો તમને એમ થાય કે હલનચલન બચાવ માટે પણ થાય? હા થાય ને, હું કેમ ન થાય, થાય જ તેને। સમજો કે તમે એક બંધ ઓરડાની અંદર છો, બરાબર, અચાનક તમે બહાર જાવશો, શું થાય? તો સૂર્યના પ્રકાશના કારણે એક સાથે સીધો જથ્થો આંખની અંદર આવે અને બધું અંધારું અંધારું દેખાવા માંડે, એમ કાંઈ દેખાય નહીં, થોડીક વાર માટે માથું દુખવા માંડે અમુક સેકન્ડ માટે, તો આવું શું કામ થાય? કારણ કે એક સાથે જથ્થો આવ્યો વધારે, તો એનું નિયંત્રણ કોણ કરશે? તો ઝડપથી એનું નિયંત્રણ છે ને કીકીને, નાની કીકી છે ને, એના કારણે થાય। કીકી નાની મોટી થાય એ વખતે આપણે જે વચ્ચે રહીને કીકી, બરાબર, પીપીલ જેને આપણે કહેવી, તો એ જે કીકી છે એ નાની મોટી થાય એનું કામ, નાની મોટી કરવાનું કામ આઈરિસ કરે, પણ એ આપણે ચેપ્ટર નંબર 11માં ભણશું, બરાબર, અત્યારે મેં ખાલી સમજાવવા માટે કીધું। તો એ જે નાની મોટી કરવાનું કામ જે આઈરિસ છે એનું કામ કરે, એટલે જેને કારણે એ ઝડપથી નિયંત્રણમાં લાવી દે, પ્રકાશના જથ્થાનું ઝડપથી નિયંત્રણ થઈ જાય, તો આ જે ઝડપથી નિયંત્રણ થાય છે જેને કારણે તમે બચી શકો છો। બચાવ થયો ને, કેમ કે એક સાથે નકરો જથ્થો આવ્યો, તરત જ તે બચાવ થઈ ગયો, છત્રી આડી આવી ગઈ, ભાઈ બસ પ્રકાશ તું નીકળ ભાઈ ચાલ, તો એ વયું ગયું, પ્રકાશ હતું ને એમનામ જેવું હતું એવું થઈ ગયું, બરાબર। તો એનો અર્થ એમ કે એ જે હલનચલન છે, સોરી બચાવ છે, એના માટેનું હલનચલન થયું નહીં, બચાવ માટેનું હલનચલન થયું। બીજું કોઈ આપણે કેવી કે કોઈ ગરમ ગરમ કુકર છે, આપણને ખબર નથી ગરમ છે, અડે મારી, તો એ ડાયરેક્ટ આપણે જે રાડ નીકળી જાય છે હલનચલન, તો ડાયરેક્ટ આપણે ચેતા દ્વારા સીધો સંદેશો મળે, ભાઈ દાજવાનો 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 દાજ્યો અડ્યું પૂરું। તો આ હલનચલન છે એ શેના માટે? જો તમે અડી રાખો તો ગરમ કુકરને અડી રાખો, લે મેરા બચ્ચો આજા, અડી રાખો તો ખબર પડે હમણાં બધું, બચ્ચો આખો ફાડી નાખે છે કે નહીં, તો એ હલનચલન ડાયરેક્ટ તમે હાથ લઈ લો છો, એ શું રક્ષણ કરાવે છે? કોણ? ભાઈ મગજ તમારું રક્ષણ કરે। તમે ઘણી વખત જુઓ કે ગાડી ચલાવતા હોય સાંજના સમયમાં, જીવડાને એવું વધારે ખાસ ઉડતું હોય વખતે તમે ગાડી ચલાવતો ધૂમ બાઇક તમારે ચલાવતા હોય, તો એ વખતે તમે જુઓ કે જેને ચશ્મા નથી, ચાલો મારે છે એટલે હું તો બચી જઈશ, પણ મારે ચશ્મા નથી ધારો કે, તો ચશ્મા ન હોય એટલે એ તમને ખબર હોય કે આંખની સાથે ઓલા જીવડાને અડતું હોય, તો એ અડવો આવે ને પહેલાં ત્યાં આંખ બંધ થઈ જાય, કેમ કે શું થાય? મગજ દ્વારા નિયંત્રણ થાય, એ ભાઈ આવ્યો આવ્યો આંખ બંધ, હા એટલે રક્ષણ થયું, થયું રક્ષણ। તો આ બધું આપણા રક્ષણ બચાવ માટેના પોઈન્ટ હતા, કે ભાઈ બચાવ રક્ષણ માટે કઈ રીતે હલનચલન થાય। તો આ હલનચલનવાળો ટોપિક 3 માર્કની અંદર આવું પૂછાય, તો આટલું મેં જે કીધું એ લખવું પડે 3 માર્કની અંદર, હો 1-2 માર્ક વાળો નથી આ પાછો ક્વેશ્ચન, 3 માર્ક વાળો, કેમ કે ચેપ્ટર જોવો ને આપણે, જો ત્યાં જ ખબર પડી જાય 3 માર્કનો ક્વેશ્ચન છે, અને 1 માર્કના 2, 1 કૌંસમાં 2 એટલે 1 માર્કના 2 છે, એટલે ટોટલ 5 માર્કનું આ ચેપ્ટર છે, એટલે 3 માર્ક વાળો પ્રશ્ન તો જાતો કરાય જ નહીં, કેમ કે મોટો પ્રશ્ન થઈ ગયો। ઓકે, તો એકદમ સિમ્પલ છે, એમાં કાંઈ છે નહીં, બરાબર, આટલું ક્લિયર ભાઈ બધાને એકદમ ડિટેલમાં સમજવાનું છે, એકદમ ડિટેલમાં તમને સમજાવવું પડે કે ભાઈ આ શું કહેવા માગીએ છીએ આપણે। ઓકે, હલનચલન વાળી જે ક્રિયા હતી આપણને પતી ગઈ। બીજું હવે આપણે જોવી સંવેદનાગ્રાહી અંગોની વાત, શું? સંવેદનાગ્રાહી અંગો, તો સંવેદનાગ્રાહી અંગો એટલે શું? આપણે સિમ્પલ આપણી ભાષામાં કહેવી તો ઇન્દ્રિય, આપણે કહેવી ને આપણે 5 ઇન્દ્રિય દ્વારા કામ કરવી છે, હલનચલન ને ચાખવું ને બોલવું ને સૂંઘવું ને સાંભળવું, આ 5 જે ઇન્દ્રિય દ્વારા આપણે કામ કરવી છે, બરાબર, તો એમ કહી શકાય કે ઇન્દ્રિય આપણું શું કામ કરે?
સ્પર્શનું કામ કરે, ગંધ સુગંધ પારખવાનું કામ કરે, ચાખવાનું કામ કરે, સ્વાદનું કામ કરે, કોઈ પણ પછી ગરમી ઠંડીનો અનુભવ કરી શકે, બરાબર, સ્પર્શનો અનુભવ કરે, પીડાનો અનુભવ કરાવે. આ બધી વસ્તુઓ કોના દ્વારા? મેં જેટલા પોઈન્ટ લખ્યા એ બધા શબ્દો તમારે લખવાના, કેટલી એટલી વસ્તુઓ સામે રક્ષણ કોણ આપે, એટલે કે નિયંત્રણ કોના દ્વારા થાય? સંવેદના ગ્રાહી અંગો દ્વારા થાય. અને આ સંવેદના ગ્રાહી અંગો સિમ્પલ નામ લખવું એમ કહી શકાય. સંવેદનાગ્રાહી અંગોમાં કયા કયા સંવેદનાગ્રાહી અંગો છે, શું છે? હવે સિમ્પલ સમજો કે જે આંખ છે, નાક છે, કાન છે, જીભ છે, હાથ પગ છે, આ બધા સંવેદનાગ્રાહી અંગો છે. તો એના દ્વારા શું થાય છે? હાથ પગ મીન્સ કે ત્વચા, હોય ચામડી, એટલે એમ નહીં હાથ પગ. હાથ પગમાં જે ચામડી હોય, ચામડીની વાત થાય. ચામડીમાં તમને ખબર છે, જો એ તો ખબર પડી ગઈ કે અત્યારે મેં માર્યું તો કેટલા કોષ મરી ગયા, કોષ મર્યા, નવા જન્મે હોય પાછા. ઓકે, ચાલો, એ તો ખબર હોય. ચામડી સાત સ્તરની હોય, સાત પડની, એ સાતે સાત પડ તૂટે પછી આપણું લોહી, હા, તમને એમ થાય એટલું બધું સાત સ્તરનું આવડું મોટો હાથ નો હોય, એકદમ સૂક્ષ્મ પતલા સ્તર હોય, બરાબર, તૂટે ઝડપથી, એટલે તૂટે પછી લોહી નીકળે, એટલે સાત પડ તૂટે પણ એકદમ નાના નાના હોય, બરાબર, સાત ખૂન માફ. ઓકે, તો આજે સંવેદનાગ્રાહી અંગોની આપણે વાત કરવી છે કે કોની અંદર હોય, તો કે આપણી અંદર, એટલે કે મનુષ્યની અંદર. તો મનુષ્યનું જે શરીર છે એ શું કરે છે? તો કે બાહ્ય વાતાવરણ જે છે ને, બાહ્ય વાતાવરણ, જેને બાહ્ય ઉત્તેજના પણ કહી શકાય, આ બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવાની જે ક્ષમતા છે આને તમે કહી શકો સંવેદનાગ્રાહીઓ. સમજો, સંવેદનાગ્રાહીઓ કોને કહી શકાય? હું અંગોની વાત નથી કરતો, અંગો હોય તો આંખને એવું આપણે લખી શકાય, પણ હું ખાલી ગ્રાહીની વાત કરું છું. સંવેદના ગ્રાહીઓ કોને કહેવાય? સંવેદના ગ્રાહીઓ કોને કહેવાય? તો સિમ્પલ કહી શકાય કે મનુષ્યના શરીરમાં, બહારની વાત કરીએ ને આપણે, બહારથી જેમ મેળવીએ એમ, તો કે બાહ્ય ઉત્તેજના દ્વારા, બાહ્ય ઉત્તેજના દ્વારા અથવા તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવા માટેની રચનાને શું કહેવાય? સંવેદનાગ્રાહીઓ કહે છે. બાહ્ય જે ઉત્તેજના હોય ગ્રહણ કરવાની ઘટના, અથવા તો જો સિમ્પલ આપણે કેવું હોય એની વ્યાખ્યા, જેમ કહી શકાય કે કોઈ પણ અંગો છે, જેમ કે આપણે કીધું આંખ છે, નાક છે, જો નામ લખી દેવી કયા કયા અંગો છે, એક તો આંખ, ચાલો બધાને જોતા જ આવી, છેલ્લે આ બધા ઉપર ભેગું કરીને ડાયરેક્ટ વ્યાખ્યા લખી નાખશું, બરાબર, આના ઉપરથી લખવાની છે. એટલે જો આંખની વાત કરીએ, આંખ છે એ સંવેદના ગ્રાહી અંગ છે, હો, તો આંખનું કામ શું છે? આંખ છે એ સંવેદના ગ્રાહી અંગ છે, તો એનું કામ શું છે? તો કે જોવાનું. આ અંગ છે, આ કાર્ય છે, યાદ રાખજો, શું કરે? જોવાનું કામ કરે, બરાબર. એની અંદર કયા ભાગ આવેલા હોય, એટલે આ જે સંવેદનાગ્રાહી અંગો છે એ સંવેદનાઓ કઈ હોય? તો કે જોવાની દ્રષ્ટિની સંવેદના હોય. કઈ સંવેદના એની અંદર હોય? દ્રષ્ટિની સંવેદના હોય. કઈ હોય? દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે જોવું, બરાબર. તો દ્રષ્ટિની સંવેદના હોય, એટલે કે દ્રષ્ટિગ્રાહી અંગો હોય. કયા હોય? દ્રષ્ટિગ્રાહી અંગો. બરાબર, આ કોની વાત થઈ? જોવા માટેની. ચાલો એની પછી આપણે વાત કરવી સ્વાદની. અંગ કયું થશે? અહીંયા જીભ. કાર્ય શું થશે? સ્વાદ પારખવાનું, સ્વાદ પારખવાનું, રસ મેળવવાનું. તો એના માટેનું જે ઘટના છે એ કઈ થાય? તો કે રસગ્રાહી સંવેદના, રસગ્રાહી અંગો થયા. કયા થયા? રસગ્રાહી. કેવા? રસગ્રાહીઓ, બરાબર. તો આવી કોઈ પણ ગ્રંથિઓ જે હોય, અંગો હોય, એની વાત છે. આંખ જોવાનું કામ કરે, જીભ સ્વાદ પારખવાનું કામ કરશે. આ પાંચ ઇન્દ્રિયના નામ આપણે કેવી છે? એની પછી કોણ આવશે? તો કે ત્વચા આપણે લઈ લેવી. ત્વચા એટલે ચામડી, ત્વચા એટલે ચામડી. થોડુંક નવું નવું આની અંદર જોશું, કોઈ વાંધો નહીં. મેં કીધું કે સાત પડ આવેલા હોય ચામડીમાં. પછી ચામડીમાં એમ પણ કહી શકો કે શરીરનું બાહ્ય આવરણ કહેવાય. ચામડી શું છે? શરીરનું બાહ્ય આવરણ, આ ઉપરનું જે છે ને, જે આપણું રક્ષણ કરે છે. તો શરીરનું બાહ્ય આવરણ,
શું કામ કરે? શરીરનું રક્ષણ કરવાનું કામ કરે. શું કરે? શરીરનું રક્ષણ કરવાનું કામ કરે. બરાબર, આપણું રક્ષણ કોણ કરે? ત્વચા કરે, ચામડી કરે. બરાબર, તો શરીરનું રક્ષણ કરવાનું કામ કરે. સમજો કે ચામડી જ ન હોત તો ડાયરેક્ટ પેશી હોત તો માંસ પેશી હોત તો ડાયરેક્ટ તો તકલીફ જ તકલીફ થાય ભાઈ. એટલા માટે ચામડીની રચના થઈ. તો આ ચામડી શું કરે? ત્વચા. એના દ્વારા આપણે શું કરવી? સ્પર્શ કરવી. શું કરી શકવી? સ્પર્શ. જેમ કે હું સમજાવું કે ધારો કે આપણી હથેળી છે, તમે આમ ઘસો ગરમ કરીને, સરસ મજાના હાથે અડાડો, ખબર પડે સ્પર્શ થાય, અનુભવ થાય ને. હવે સમજો કે કોઈ બરફ છે, બરફનો એક ટુકડો હાથમાં લઈને રાખો, થોડીક વારમાં થાય તો ધ્રુજવા માંડે, એટલામાં ખોટું પણ પડી જાય. તમે આમ જોવા મારો કંઈ ખબર ન પડે, ખોટું પડી જાય એવું થઈ જાય. તો એ કોને કારણે થયું? સ્પર્શને કારણે. કોઈ ગરમ વસ્તુ એ મારી અડી જાય તો એ સ્પર્શને કારણે થાય. બરાબર, કોઈ ફેરવીને ઝાપટ મારે તો લાલ લાલ જે થઈ જાય સ્પર્શને કારણે થાય. તો આ બધું સ્પર્શ કોના દ્વારા થાય? ત્વચા દ્વારા, ચામડી દ્વારા. એક નવો પોઈન્ટ પણ આની અંદર સમજવા માટે, કોક આજે સ્પર્શ છે એની અંદર આપણે કેવું જ કહી શકાય કે સૌથી વધારે સ્પર્શનો અનુભવ ક્યાં થાય આપણા શરીરમાં? આ લખી નાખજો વાક્ય. આપણા શરીરમાં સૌથી વધારે સ્પર્શનો અનુભવ આંગળીના ટેરવા દ્વારા થાય. બરાબર, જે સૌથી વધારે સ્પર્શ અનુભવતા અંગો છે આંગળીના ટેરવા. કેમ કે તમને ખબર હોય કે જે અંધ લોકો હોય, બરાબર, એ અંધ લોકો તમે જોજો આમ. ચલો એક ક્વેશ્ચન પૂછું. અંધ લોકો જે લિપિ વાંચે, એટલે કે જે વસ્તુ જોવા માટે એને જે ભણે છે, કે આ જે ભણતા હોય ને કે આવું આવું એને શીખવાડી, લિપિ કઈ લિપિ કહેવાય? મેં લિપિ તો શબ્દ આપ્યું હતું, ખાલી આગળનું થોડું કર્યું. તમારે આઠમા ધોરણની અંદર આવી ગયું હતું એ બ્રેઇલ લિપિ. હાલો મેં નામ દઈ દીધું બીજું તું. તો તમે કોઈ પણ વસ્તુ જોવે કે કોઈ પણ ચોરસ નામ લખેલું હોય તો અંધ લોકો આમ જોઈને આંગળીથી જોઈને કહી દે. તો એનો અર્થ એમ કે આંગળીના ટેરવા છે ને એની અંદર જે સ્પર્શનો અનુભવ કેવો હોય? સૌથી વધારે પ્રમાણમાં હોય છે. બરાબર, તો આ ત્વચા ચામડી દ્વારા સ્પર્શ થાય છે. સ્પર્શગ્રાહી અંગો હોય ને, કયા હોય? સ્પર્શગ્રાહી અંગો. બરાબર, સ્પર્શગ્રાહી અંગો હોય. અને મેં કીધું કે સ્પર્શ માટે સૌથી સારામાં સારું કહ્યું ટેરવા, આંગળીના ટેરવા, કે જેમાં સૌથી વધારે સ્પર્શ સારામાં સારું થાય. ચાલો એની પછી નવો પોઈન્ટ એ પણ લખી લેજો. જો આ જાણકારી માટે છે, સરસ મજાનું આપણે નોલેજ જ મેળવવાનું જાજુ એટલા માટે. બીજું આપણે કહી શકાય કે ચામડીની વાત થાય છે એટલે આપણે ઘણા બધા કહેતો કે ભાઈ તું ધોળો છો ને, તું કાળો છો ને, તું ધોળી છો ને, તું કાળી છો. તો શા માટે થાય? તો કે આપણા શરીરમાં રહેલા મેલેનિનને કારણે. શેના કારણે? મેલેનિન. તો જો આપણા શરીરમાં જે મેલેનિન પદાર્થ છે એનું પ્રમાણ ઓછું હોય તો એનો અર્થ એમ કે આપણે કાળા થાવી. અને જો મેલેનિન છે એનું પ્રમાણ શરીરમાં વધુ હોય તો એનો અર્થ એમ, સોરી, ઓછા હોય તો ગોરા થાવી. ઓછા હોય તો શું થાવી? ગોરા. અને વધુ હોય તો શું થાવી? કાળા. અને ઓકે, તો આ ટાઈપનું આપણું થાય. બરાબર, કે મેલેનિનને કારણે આપણે ધોળા કે કાળા જે કંઈ હોય એ દેખાવી. બરાબર, ઓકે. તો હવે આપણે ચામડીની વાત કરી. હવે કેટલા બાકી રહ્યા? ત્રણ તો જોયા. હવે ચોથું અંગ, એક આંખ, બે જીભ, ત્રણ ત્વચા, ચાર આંખ આવી ગયું, જીભ આવી ગઈ, ત્વચા આવી ગઈ. હવે કાન શું રહેશે મિત્રો? કાન. બરાબર, અંગ કાન છે. કાન શું કરશે? શ્રવણનું. શું કરે? શ્રવણનું, એટલે કે સાંભળવાનું. શ્રવણ એટલે શું? સાંભળવું. શ્રવણ એટલે ઓલો શ્રવણ ને, એવો કાપડમાં લઈને માતા પિતાને ચાતરાઈ લીધા, એ શ્રવણની વાત નથી થતી. બરાબર, શ્રવણ એટલે સાંભળવું. આ સાંભળવાની ક્રિયા થાય તો અહીંયા શું હોય? શ્રવણગ્રાહી અંગો હોય. કયા હોય? શ્રવણગ્રાહી અંગો. કેવી રીતે તમે સાંભળી શકો? ચાલો બધી જ વસ્તુ અહીં સમજવાની છે. તો કેવી રીતે તમે સાંભળી શકો? તો ટોટલ ત્રણ પ્રકારના ભાગ હોય કાનમાં. કેટલા પ્રકારના ભાગ હોય? ત્રણ. એક અંતઃકર્ણ, એક મધ્યકર્ણ અને એક બાહ્યકર્ણ. સૌથી પહેલા બાહ્ય આવે, પછી મધ્ય આવે, પછી અંત આવે. તો બાહ્યકર્ણ એટલે આ. બરાબર, આ બાહ્યકર્ણ કહેવાય, જેમાંથી કર્ણતંતુઓ શું કરે? શરીર જે અવાજ આવતો ને, અવાજ છે જેમ કે અહીંથી નીકળે તો અહીં કર્ણતંતુઓ બેઠા હોય, કર્ણતંતુ અવાજને પકડીને અંદર લઈ જાય.
अंदर लई जाए एटले क्या लई जाए मध्यमां, मध्यमां आवेलुं कानो पड़दो जेने आपणे केवी कर्णपटल, कानना पड़दाने शुं कहेवाय कर्णपटल। कर्णपटल पछी अंदर लई जाए अंतःकर्णमां, अंतःकर्णनी अंदर त्रण हाडकाओ होय हथोड़ी एरण अने पेंगड़ू, एनी साथे अवाज अथड़ाय धड़ 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 एटले ध्रुजारी उत्पन्न थाय अने एनी साथे एक लिक्विड होय, लिक्विड साथे पण भळे एटले बधुं ध्रुजे धड़ 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 बधुं ध्रुजे अने बधे ध्रुजारीने कारणे अवाज उत्पन्न थाय अने एनुं नियंत्रण मगज द्वारा थाय। पछी मगज के गा बापू संभळाणुं, पछी आપણને સંભળાય બરાબર। આટલી ક્રિયા એકદમ ઝડપથી થઈ જાય જેને કારણે આપણે બોલ્યું એટલે તરત જ સંભળાઈ જાય। તો આ બધી ક્રિયાનું નિયમન કોણ કરે છે મિત્રો? કાન કરે છે, કર્ણ। મહાભારત ઈ કર્ણ ને એવો તો કાન દ્વારા શ્રવણનું કાર્ય થાય, શ્રવણગ્રાહી અંગો હોય બરાબર એના નિયમન માટે। ઓકે ચાલો એની પછી છેલ્લું એક વધુ કહ્યું, સૂંઘવું નાક, નાક દ્વારા શું થાય? સૂંઘવાની પ્રક્રિયા, સૂંઘવું। શું સૂંઘવાનું થાય? તો કે ગંધ કે સુગંધ પારખવાનું, ગંધ કે સુગંધ પારખવાનું કામ કરે, ગંધ કે સુગંધ પારખવાનું, પારખવાનું કામ કોના દ્વારા થાય? નાક દ્વારા। અને એની અંદર જે અંગો હોય કયા હોય? ઘ્રાણેન્દ્રિય અંગો હોય, કેવા હોય? ઘ્રાણેન્દ્રિય, ઘ્રાણ એટલે નાક એટલે કે એના દ્વારા સૂંઘવું બરાબર, સંસ્કૃત શબ્દ છે તો ઘ્રાણેન્દ્રિય। તો ઘ્રાણેન્દ્રિય અંગો જે છે એ ક્યાં આવેલા હોય? નાકમાં આવેલા હોય છે। આના દ્વારા આપણે બધી પ્રકારનું હલનચલન એટલે કે નિયમન એટલે કે કોઈ પણ પ્રચલન ગતિ કરી શકાય। તો આ બધા અંગો ને એ બધું મેં તમને સમજાવી દીધું। તો ચાલો અહીંયા સુધી કોઈને ડાઉટ હોય બોસ તો ઝડપથી કોમેન્ટ કરી દો બરાબર, બધાનું સોલ્યુશન આવશે। પણ અહીંયા ધ્યાન, લાઈક કોમેન્ટ શેર અને જલ્દીથી બોનસ મેળવો ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામમાં જે લિંક છે એ જોઈન કરો અને ચાલો ત્યાં સુધી ગુડ બાય, નેક્સ્ટ લેક્ચરમાં કાલે મળીએ, ઓકે।